હવે સમાચાર વિગતવાર. એક તરફ ભાજપા શાસિત સરકાર વિકાસની વાતો કરે છે ત્યારે અંકલેશ્વરમાં ભાજપાની જ પાલિકા અને તાલુકા પંચાયત વચ્ચે સંપર્કમાં શૂન્યાવકાશ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નગરપાલિકા અને તાલુકા પંચાયત સામ સામે જ આવેલા છે. તાલુકા પંચાયતની જમીનમાં વર્ષો પહેલા અંકલેશ્વર નગરપાલિકાએ સુલભ શૌચાલય અને પાણીની પરબ બાંધવા માટે જગ્યાની માંગ કરી હતી, જેને તાલુકા પંચાયતે માન્ય રાખી હતી. આજે તાલુકા પંચાયતના પ્રવેશ દ્વારને અડીને જ પાણીની પરબ અને શૌચાલય બંને છે. જોકે હાલ પરિસ્થિતિ જુદી છે, પાણીની પરબનું નિયમિત સંચાલન થતું નથી અને શૌચાલયની પણ યોગ્ય દેખભાળ થતી નથી. વધુમાં તાલુકા પંચાયતના નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નિર્માણાધીન સુંદર ભવનની સામેના પરબ અને શૌચાલય બિનઉપયોગી હોવા ઉપરાંત શોભાને ઝાંખી પાડે છે. આથી ભાજપા શાસિત તાલુકા પંચાયતે ઠરાવ કરીને આ બંને બાંધકામો દૂર કરવા માટે નગરપાલિકાને નોટિસ મોકલી છે. જોકે નોટિસને લાંબો સમય થયો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ચૂપકીદી સાધી લેવાય છે એમ તાલુકા પંચાયત સભ્ય ભરત આહિરે જણાવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ ભરત નાગજી પટેલે તારીખ 30 જૂન 2017 રોજ પાલિકાના ચીફ ઓફિસરને સંબોધીને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પાલિકા જો આ બાંધકામો દૂર નહીં કરે તો પાલિકાના ખર્ચે અને જોખમે આ બાંધકામ દૂર કરાશે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર પ્રશાંત પરીખને પૂછતા તેમણે આ સમગ્ર મુદ્દા અંગે અજાણ હોવાની કેફિયત રજૂ કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે અંકલેશ્વર નગર પાલિકા અને તાલુકા પંચાયત બંનેમાં ભાજપાનું શાસન છે. તાલુકા પંચાયતે નોટિસ આપ્યાને આશરે 9 માસનો સમય થવા આવ્યો તેમ છતાં નગરપાલિકાએ નોટિસને ગણકારી નથી અને તાલુકા પંચાયતે આ બાબતે કોઈ પગલાં લીધા નથી. બંને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વચ્ચે સંપર્કની ખાઈ કેટલી ઊંડી છે અને નિર્ણય શક્તિનો કેટલો અભાવ છે એ આ એક ઘટના પરથી પુરવાર થાય છે.